સમાચારની અંદર વાત કરીએ તો હિંમતનગરના જામણા પાસેનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે મહત્વની વાત કહી શકાય કે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે એસઓજીએ અ બંદૂક સાથે એક જે શખ્સને ઝડપી પાડ્યો હતો અને મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જ્યારે સાબરકાંઠાની વાત કરીએ તો તેમાં પણ હિંમતનગરના જામડા પાસેની જે આ ઘટના પ્રકાશમાં આવી છે જામડા ખાતે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી ક્યાંક પેટ્રોલિંગ કરી રહી હતી ને તે દરમિયાન આ શખ્સ ઝડપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બાતમીના આધારે એસઓજીએ શખ્સને બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં શખ્સ અમે આર્મ્સ એક્ટ હેઠળ જે ગુનો પણ નોંધાયો છે ને ત્યારે તો પોલીસ દ્વારા પણ બધું તપાસ હાથ ધર દેવામાં આવી છે મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જ્યારે હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરના જામળા પાસેનો આ બનાવ સામે આવ્યો છે ગેરકાયદો બંદૂક સાથે જે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હોય તેવી ઘટના અત્યારે તો પ્રકાશમાં આવી છે સાથે જ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં એસ ઓજી જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે આ ઘટના અત્યારે પ્રકાશમાં આવ્યું હોય તે બી માહિતી પણ સામે આવી છે ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન ગેરકાયદેસર બંદૂક સાથે એસઓજી એક શખ્સને ઝડપી પાડ્યો હતો તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા સુરેશ થોરી પાસેથી જે સુરેશ એક બાજુ જયારે મહત્વની વાત કહી શકાય કે હિંમતનગરના જામળા પાસેનો જે બનાવ સામે આવ્યો છે શું છે વધુ વિગત

સુરેશ સર સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો સાબરકાંઠાના હિંમતનગરના જામડા પાસેનો બનાવ સામે આવ્યો છે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એસઓજીએ શખ્સને બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો